77મા સ્વતંત્રતા દિનની ઉજવણીના ભાગરૂપે ગતરોજ પ્રદર્શન મેદાનથી ગાંધીનગર ગૃહ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું। ગતરોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના કીર્તિસ્તંભ પાસેના પ્રદર્શન મેદાનથી મહાત્મા ગાંધી નગર ગૃહ સુધીની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ભવ્ય તિરંગા યાત્રાની શરૂઆત ગૃહ રાજ્યમંત્રી તથા વડોદરાના પ્રભારી મંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી। આ તિરંગા યાત્રામાં સ્વયંભૂ વડોદરાના શહેરીજનો જોડાયા હતા, જેમાં દરેક ધર્મ જાતિ સંપ્રદાયના લોકોએ જોડાઈ દેશની એકતાને અખંડિતતાના દર્શન કરાવ્યા હતા। આઝાદીના અમૃત મહોત્સવના ઉપલક્ષમાં દેશમાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી દેશના પ્રત્યેક ગામડાઓમાં પ્રત્યેક શહેરોમાં દેશના સૌ સમાજના સૌ વર્ગના નાગરિકો સાથે મળીને આજે આઝાદીની ઉજવણીની તૈયારીઓ કરી રહ્યા છે। દેશભરમાં ચારે દિશાઓમાં તિરંગો શાંતિ લહેરાઈ રહ્યો છે। જે પ્રકારે ગુજરાતના તમામ શહેરોમાં છેલ્લા ચાર દિવસથી તિરંગા યાત્રાઓ નીકળી રહી છે, હજારોની જનસંખ્યામાં તમામ સમાજના નાગરિકો એમાં જોડાઈ રહ્યા છે। હું આજે આઝાદીની પૂર્વ સંધ્યાએ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માનું છું। દ્રશ્ય એમને જોયેલા એવા દ્રશ્ય ફરી એકવાર વર્ષો વર્ષ પછી દેશને જાગૃત કરવામાં આદરણીય મોદી સાહેબે જે પહેલ કરી છે એમાં ખૂબ મોટી સફળતા મળી છે। આ સફળતાનું સૌથી મોટું ઉદાહરણ કાશ્મીરના જે ગામડાઓમાં, કાશ્મીરના જે લાલ કિલ્લામાં પાકિસ્તાની ઝંડો લહેરાતો હતો, ત્યાં આજે મારા દેશનો તિરંગો શાંતિ લહેરાય છે। કાશ્મીરના ભારત પાકિસ્તાનની સીમાઓના ગામડામાં તિરંગા ઘર ઘરે લહેરાઈ રહ્યા છે। આ દેશ બદલાઈ ગયો, આ દેશમાં બદલાવનો એક મોટી લહેર આવી છે। આદરણીય પ્રધાનમંત્રીશ્રીને હું આભાર માનું છું કે દેશવાસીઓને આ વિષય પર જાગૃત કર્યા, દેશ એક થઈને એમની હાકલને માનીને આગળ વધી ચૂક્યો। આજે દેશભરમાં તિરંગા યાત્રાઓ ખૂબ સફળતાપૂર્વક પૂર્ણ થઈ રહી છે। સૌ શહેરીજનોને, વડોદરાની સંસ્કારી નગરીના સૌ શહેરીજનોને હું ખૂબ ખૂબ આભાર માનું છું। હજારોની સંખ્યામાં લોકો આજે જોડાયા છે, કિલોમીટરો સુધી વડીલો હાથમાં તિરંગા લઈને ઉભા છે। સૌ વડીલોને નતમસ્તક વંદન। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।